ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવનાર પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મામલે અનેક રજૂઆતો બાદ ભરૂચ નગરપાલિકાએ ગતરોજ રાત્રિના સમયે પશુઓને દબ્બે પૂરવાની કામગીરી શરૂ કરી હતી, જેમાં ટીમે કુલ 8 નાના મોટા પશુઓ પકડીને પાંજરાપોળ ખાતે મૂક્યા હતા. ભરૂચ શહેરમાં અનેક જાહેર રસ્તા ઉપર માલિકીની પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છૂટા મૂકી દેતા હોય છે, જેના કારણે આ પશુઓ જાહેર માર્ગો ઉપર પોતાનો અડીંગો જમાવતા વાહન ચાલકોને ભાર હાલાકી વેઠવી પડતી હોય છે, જેના કારણે માર્ગો પર સવાર સાંજના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં ધોળ એકબીજા સાથે લડતા વાહન ચાલકોને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ સાથે અમુક વ્યક્તિઓના મોત પણ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અનેક બૂમો ઉઠી હતી, જેને લઈ એક્શનમાં આવેલી ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે રખડતા પશુઓને દબ્બે પૂરવાનો નિર્ણય લઈને પાલિકાની ટીમને આદેશ આપી જાતે જ માર્ગમાં ઉતર્યા હતા. રાત્રિના 9 વાગે પૌડીના 10 જેટલા કર્મીઓ સાથે પશુઓ પકડવાની કામગીરી શરૂ કરી હતી, જેમાં ટીમે રાત્રિના 1 વાગ્યા સુધી શહેરના બાયપાસ અને કલેક્ટર કચેરી નજીક માર્ગ ઉપરના 8 જેટલા નાના મોટા પશુઓને પાંજરામાં મૂકવામાં આવ્યા હતા. આ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખસેડવામાં આવ્યા હતા.